નમસ્કાર મિત્રો, તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો, આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 13 જાન્યુઆરી 2024, અને આ તારીખે મારા બાપાની મરણતિથિ છે. જો કે 1 તારીખ 2023 તો અમે અમદાવાદ હતા ત્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, અને આ તારીખે મારા બાપુજીને મરણ થયું હતું. તો મિત્રો, એના પુણ્ય પ્રતાપે આજે અમે જીવી રહ્યા છીએ અને સારું જીવન જીવી રહ્યા છીએ. તો સૌ પ્રથમ તો અમે તેમના આશીર્વાદ લઈ લઈએ. જય હો મારાપતિ. આ રહ્યા મારા પિતા કે જેમણે મને કિડની ડોનેટ કરી હતી. જય માતાજીને. જય તો આ દુનિયામાં સિર્ફ મા બાપ છે તે જ ભગવાન છે, અને મા બાપના આશીર્વાદ હોય તો કોઈ પણ સંકટ કે મૂંઝવણ આવે, અને જો મા બાપને તમારા આશીર્વાદ તમારા જોડે હોય તમે સફળતા મેળવી શકો છો. બાકી રૂપિયા ઘણા બધા હોય અથવા સમાજ ઘણો બધો મોટો હોય, પણ મા બાપના આશીર્વાદ ના હોય તો માણસ ફેંકાઈ જાય છે. પણ જોડે જોડે મા બાપના આશીર્વાદ હોય અને સમાજ જોડે હોય, મિત્રો પણ જોડે હોય, તો મિત્રોના અને સમાજ અને મા બાપના ધર્મ અને પુણ્યથી આજે અમે બાપ બેટો બંને કિડની ટ્રાન્સપોર્ટ કરીએ. મારે 1 વર્ષ થવાયું અને મારા ફાધરને પણ મરણતિથિને 1 વર્ષ થવાયું. તો અમને બંનેને ટ્રાન્સપોર્ટ કર્યા પછી ઘરે આવ્યા પછી એમના આશીર્વાદ અમે લીધ્યા, અને એમને 4th દિવસે જ એમનું મૃત્યુ થયું હતું, અને એ પણ એમને સંતોષકારક. ચાલો ભાઈ, મારે અમે જોવું પડ્યું નથી, મારા પુત્રનો પુત્ર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો, આજે અમે એમની મરણતિથિ પર થોડું ઘણું આયોજન કર્યું છે, અને આયોજનમાં એ કર્યું છે કે અમે જવાના છીએ ગામભોઈ, ત્યાં જઈને પતંગ લઈશું, અને એ પતંગ અમે અમારી સ્કૂલમાં જઈને છોટા નાના બાળકોને આપીશું. તો ચલો મિત્રો, અમે જઈએ અમે ગામભોઈ, ત્યાં જઈને પતંગ લઈએ અને નાના બાળકોને વેચીશું. તો મિત્રો, અમે આવી ગયા છીએ ગામભોઈ, અને અત્યારે હાલ તો અમે સૌ પ્રથમ આ પાછળ ATMમાંથી પૈસા ઉપાડી લીધા, અને હવે જઈશું. અહીંયા ઘણું બધું અમે જોયું છે, પતંગ છે, પેલો ઊભો અપોરો છે, અને પેલા શું કહેવાય, પોપટા. ખાસ બધું આવી ગયું છે માર્કેટમાં, પહેલાં તો નહોતું આવ્યું. હા, તે જઈએ અને જોઈએ શું અમારા વ્યાજબી અમારા બજેટમાં શું આવે છે, બધું લઈ લઈએ. હા, જોઈએ ને પછી લઈ લઈએ, અને પછી પાછા જઈએ શાળામાં, તે સ્કૂલમાં બધા છોકરાઓને પતંગ વેચી મારીશું. ચલો તાને જઈએ, આપણે બધું ખોદ દેતા હેડો. તો મિત્રો, અમે પતંગે લઈ લીધ્યા, જ્યાં ચોકલેટો લઈ લીધી છે, ખાસ બધા પતંગ લઈ લીધ્યા. વિક્રમ ધોરણ આયા હંગા થી ખરેખર બાળકોને આપી દઈએ, પતંગ વેચી મારી, સાથે એક ચોકલેટ પણ આપી દઈએ. ચલો જવા દે. તો મિત્રો, અમે આવી ગયા છીએ સ્કૂલમાં,
આ બધો પાછળ છોકરો આવી ગયો છે બધો આ છોકરો માં પતંગ લાવણ પતંગ લેવાના છે ને માર ભાઈ એ બસ લે સાહેબ બોલી પાછા ઓબરી પતંગ આલ દીએ તો મિત્રો અમે આવી ગયા છે સ્કૂલ માં અને મારા બાપા સ્વર્ગવાસી મુરાભાઈ રેવાભાઈ ની મુરાભાઈ રેવાભાઈ વણકણ ની પુણ્યતિથિ પર અમે પતંગ અને ચોકલેટ આપવાના છે તો લાવો વિક્રમ પતંગ આપે આપણે અને એક આખા ચોકલેટ આપો તા તો મિત્રો અમે શાળામાં પતંગ આપી દીધા અને મારા બીજા પતંગ અને ચોકલેટ અમે આ બાલવાટિકા આંગણવાડીમાં આપવા માટે આવી ગયા છીએ હું મારો ભાઈ અને વિક્રમભાઈ થઈને બાલવાટિકામાં બીજા બધા પતંગ અને ચોકલેટો આપી દીધા હતા તો મિત્રો અમે વિક્રમભાઈને એક કોડી પતંગ અને ફિરકી આપી છે વિક્રમભાઈ ઘેર જઈને ચાક આવ્યો ને હા હારું હારું અમે તમારે જવું જ જો હું ઘેર અમે હા હારું ચાક આવજો મારી કાફ્યા પાછા હા હારું હારું એ આવજો દાનભાઈ કાલે આવજો ઉત્તરાયણના દિવસે પાછા ચાક આવે તો મિત્રો આજ તો પતંગ પતંગ જ થઈ ગયા શાળામાં પતંગ આપે આંગણવાડીમાં પતંગ આપે અને વિક્રમભાઈને પણ પતંગ આપે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો અને એડવાન્સમાં હેપી ઉત્તરાયણ એન્ડ બાય બાય એન્ડ ટેક કેર